આ વર્ષે નબળા ચોમાસાને કારણે જામનગરની જીવાદોરી ઇસમાં રણજીત સાગર અને સસોઈ ડેમ શિયાળાની શરૂઆતમાં જ તળિયા ઝાટક થયા હતા. સૌની યોજના હેઠળ ઠલવાયેલ પાણી પણ રણજીત સાગરમાં થોડા દિવસો ચાલે તેટલું છે. હવે જામનગર જિલ્લો સંપૂર્ણપણે નર્મદા નીર પર નિર્ભર બન્યો છે. જામનગરના નિર્માણ બાદ રાજાએ શહેરની પાણી સમસ્યાના નિરાકરણ માટે શહેરની 10 કિમી દૂર રણજીત સાગર ડેમનું નિર્માણ કર્યું હતું. વર્ષો સુધી આ ડેમમાંથી જામનગરવાસીઓની તરસ બુજાતી હતી. જેમ જેમ વસ્તીનો વ્યાપ વધતો ગયો તેમ તેમ પાણીના જથ્થાની માંગમાં પણ વધારો થયો. દરમિયાન સસોઈ ડેમમાંથી પણ જામનગરને પાણી પૂરું પાડવા માટે આયોજન ઘડી કાઢવામાં આવ્યું. સમય જતાં આજી ડેમમાંથી જરૂરિયાત અને માંગ મુજબ જથ્થો ઉપાડવાની શરૂઆત થઈ. ધીરે ધીરે આ ત્રણેય ડેમ જામનગરની જરૂરિયાત બની ગઈ. પરંતુ જામનગર શહેરની વસ્તી મુજબ દરરોજ 105 MLD પાણીની જરૂર રહે છે. 16 વોર્ડ ઉપરાંત નવા ભણેલ વિસ્તારની જવાબદારી પણ મહાપાલિકા પર આવી છે. કુદરતી સોર્સ છતાં પાણીની માંગ સતત વધતા સરકારે પૂર્ણ કરેલ નર્મદા યોજના પર હાલ જામનગરવાસીની નિર્ભર છે. બીજી તરફ રણજીત સાગર ડેમમાં ઠલવાયેલું નર્મદાનું પાણી પણ 15 દિવસનું મહેમાન હોવાનું સત્તાધીશો દ્વારા સત્તાવાર રીતે જણાવાઈ રહ્યું છે. જામનગર જિલ્લામાં પાણીની તંગી વર્તાઈ રહી છે. સમગ્ર શહેરમાં પાણીની અછત વર્તાઈ આવે છે. પાણી પુરવઠા વિભાગ અને શાસકોએ જણાવ્યું છે કે જામનગરને આગામી સમયમાં પાણીની તંગી નડશે નહીં, પરંતુ જામનગર 2 મહિના બાદ સંપૂર્ણપણે નર્મદા પર નિર્ભર થઈ જશે. જેના સરકારી કચેરીમાંથી મળેલા આંકડાઓ જણાવે છે કે રણજીત સાગર, ઉંડેક, સસોઈ જામનગરને પાણી આપતા મહત્વના ડેમ ખાલીખમ છે. ત્યારે આગામી સમયમાં જામનગર સંપૂર્ણપણે નર્મદા આધારિત બની જશે, પરંતુ તંત્ર દ્વારા સબ સલામતના દાવાઓ કરવામાં આવે છે, જે આવનારો સમય જ બતાવશે કે કેટલા અંશે કરેલ દાવાઓ પર તંત્ર ખરું ઉતરે છે કે નહીં. જામનગર જિલ્લામાં કુલ 431 ગામો પૈકી 334 ગામોમાં હાલમાં નર્મદા અને સ્થાનિક ડેમમાંથી જૂથ યોજના મારફત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. 84 ગામ એવા છે કે જે પોતાના સ્થાનિક બોરકુવામાંથી હાલમાં પાણી મેળવે છે અને 13 ગામ અને 31 પરા જે વાડી વિસ્તારને પરા છે એમને ટેન્કર મારફત કુલ 10,000 લિટરના 112 ફેરા મારફત પાણી વિતરણ હાલ કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં જે જુદા જુદા ડેમો છે જેમાંથી પીવાના પાણીની વ્યવસ્થાઓ થયેલી છે એ પૈકીના સસોઈ ડેમ અત્યારે ખાલી છે, ઉંડેક ડેમ ખાલી છે. આજે 3 ડેમ ખાલી હતો પણ એમાં સૌનીથી જે પાણી ભરવામાં આવેલું છે એમાંથી 544 MCFT પાણીનો જથ્થો હાલ છે, જે 15 જૂન સુધી ચાલશે. રણજીત સાગર ડેમ પણ ખાલી હતો, એમાં જે સૌની યોજના મારફત ભરવામાં આવ્યું છે એમાં અત્યારે 90 MCFT જેવો જથ્થો છે, જે 15-5 સુધી ચાલશે. હાલમાં જામનગર તથા નગરપાલિકા શહેરી વિસ્તારો છે, જામનગરના 106 MLDની સામે 108 MLD પાણી વિતરણ કરવામાં આવે છે, જેમાંથી 40-45 MLD પાણી છે નર્મદા મારફત અને 50 MLD પાણી છે આજે 3 ડેમમાંથી ઉપાડે છે અને 10-12 MLD પાણી છે એ રણજીત સાગરમાંથી ઉપાડે છે. રણજીત સાગરમાં 15-5 જ્યારે પાણી પૂરું થઈ જશે ત્યારે વધારાની જે ઘટ પડશે 15 MLDની એ કોર્પોરેશન દ્વારા આજે 3 ડેમમાંથી વધારાનું પાણી લેવાનું આયોજન થયેલું છે. એ સિવાય નગરપાલિકામાં, ધ્રોલ નગરપાલિકામાં અત્યારે 3 MLDની સામે 4.20 MLD છે નર્મદાનું પાણી વિતરણ કરવામાં આવે છે. સિક્કા નગરપાલિકામાં 3ની સામે 3.75 MLD છે નર્મદાનું પાણી વિતરણ કરવામાં આવે છે. જામજોધપુર નગરપાલિકા છે એ 1 થી 2 MLD પાણી પોતાના જે સ્થાનિક ફુલજર કોટડા બાવીસીને વનાણા ડેમની ડાઉનસ્ટ્રીમમાં કૂવા છે એમાંથી મેળવે છે અને 2 MLD હાલમાં એને નર્મદાનું પાણી વિતરણ કરવામાં આવે છે. એમના લોકલ સોર્સમાં પાણી ડિપ્લીટ થઈ જશે એટલે વધારાનું બીજું 2 MLD નર્મદામાંથી આપી દઈશું. કાલાવડ નગરપાલિકા છે, હાલમાં 1 MLD પાણી છે એમના બાલમડી ડેમના ડાઉનસ્ટ્રીમમાં કૂવા અને બોરમાંથી મેળવે છે અને 3 MLD નર્મદાનું આપે છે. એમને પણ સ્થાનિક સોર્સમાં પાણી ખાલી થશે તો વધારાનું 1 MLD નર્મદામાંથી આપી શકાશે. આમ શહેરોનું તમામ આયોજન થયેલું છે. ગ્રામ્ય વિસ્તારમાં જે 84 ગામો હાલ પોતાના સ્થાનિક સોર્સ કૂવામાંથી પાણી મેળવે છે એમાંથી જો ડિપ્લીશ થશે અને પાણી ઘટાડો થશે તો એ ક્રમશઃ જેમ માંગણી આવતી જશે એમ ગામોની જૂથ યોજના મારફત ચાલુ કરી દેશું અથવા તો જેમાં મુશ્કેલી હશે એમને ટેન્કર મારફત પાણી આપવાનું આયોજન છે. ગ્રામ્ય વિસ્તારોની જે છે અત્યારે એમાં કુલ 56 MLDની જરૂરિયાત છે નેટ ટુ નેટ. એમાંથી અત્યારે નર્મદાનું 56 MLD વત્તા સ્થાનિક ડેમમાંથી 5 MLD અને બોરકુવામાંથી મેળવતા હોય એ લોકો એમ 56ની સામે અત્યારે 65 MLD જેવું વિતરણ છે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલું છે. શહેરો છે, નગરપાલિકા 4 અને મહાનગરપાલિકા એમની કુલ જરૂરિયાત છે 118 MLDની છે. એમાંથી નર્મદામાંથી હાલ 55 MLD અને 68 MLD છે એ ડેમમાંથી, એમ બંને થઈને કુલ 123 MLD 118ની સામે શહેરી વિસ્તારોમાં પાણી વિતરણ થયેલું છે.
કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.